હેલો આપણે ગુજરાતી વિષયની અંદર માત્રા શીખી રહ્યા છીએ સેશન વનમાં આપણે અની માત્રા શીખ્યા તો આજે આપણે સેશન ટુમાં સ્વર આ અને ઈની માત્રા વિશે શીખીશું પરંતુ અની માત્રાને આપણે એકવાર યાદ કરી લઈએ કોઈ પણ વ્યંજનને બોલવા માટે સ્વર અની જરૂર પડે છે સ્વર એકલા જ બોલી શકાય છે સ્વરને બોલવા માટે કોઈની જરૂર પડતી નથી પરંતુ વ્યંજનને બોલવા માટે સ્વરની જરૂર પડે છે તો અ વિશે આપણે શીખ્યા એમાં આપણે એવું કહ્યું હતું કે અને કોઈ માત્રા જ નથી અને કોઈ સિમ્બોલ નથી ચિહ્ન નથી અ એકલો જ છે એને કોઈ માત્રા નથી પરંતુ કોઈ પણ વ્યંજનને બોલવા માટે અની જરૂર પડે છે એક્ઝામ્પલ ક ખ ગ બરાબર આપણે કોઈ પણ વ્યંજન બોલીએ છીએ તો એની પાછળ અનો સાઉન્ડ સંભળાય છે સ્વર ના બોલીએ તો વ્યંજન અડધો કહેવાય છે ખોડો કહેવાય છે બરાબર છે ને તો ચલો અની માત્રા વિશે તો તમને બરાબર ખ્યાલ આવી ગયો તો આજે આપણે આ માત્રા વિશે આ સ્વરની માત્રા વિશે શીખીએ તો જુઓ માત્રા આ સ્વરની માત્રા સ્ટેન્ડિંગ લાઈન એને ગુજરાતીમાં કાનો કહેવાય છે એટલે કે આ સ્વરમાં સ્ટેન્ડિંગ લાઇનનું કાનાનું ચિહ્ન સિમ્બોલ છે કોઈ પણ વ્યંજનની પાછળ આપણે કાનો લગાડીએ એટલે આનો ઉચ્ચાર એટલે કે આનો સાઉન્ડ આપણને સંભળાય છે જુઓ ક અર્ધો પ્લસ કાનો એટલે બને કા ક અર્ધો પ્લસ આ એટલે બને કા ખ અડધો પ્લસ કાનો એટલે બને ખા ખ અર્ધો પ્લસ આ એટલે બને ખા તો આ રીતે દરેક વ્યંજનની પાછળ કાનો લગાડી શકાય છે તો જુઓ તમે પણ હું બોલાવું એ રીતે સાથે બોલતા જાઓ અને નોટબુકમાં લખતા જાઓ કનેકાનો કા ખનેકાનો ખા ઘનેકાનો ગા ઘનેકાનો ઘા ચનેકાનો ચા છનેકાનો છા જનેકાનો જા ઝનેકાનો જા ટનેકાનો ટા ઠનેકાનો ઠા ડનેકાનો ડા ધનેકાનો ઢા રાણાને કુડા તનેકાનો તા થનેકાનો થા ધનેકાનો દા ધને કુ ધા નનેકાનો ના પનેકાનો પાનો પા બનેકાનો કુભા મનેકાનો મા યનેકાનો યા રનેકાનો રા લનેકાનો લા વને કુ વા સને કનો સા શનેકાનો શા શનેકાનો સા હનેકાનો હા અરાને કાનો રા ક્ષને કાનો ક્ષા જ્ઞાને કાનો જ્ઞા તો કિડ્સ આ સ્વરની માત્રાને આપણે બરાબર સમજી લીધી હવે આપણે આ માત્રાવાળા શબ્દોને ઓળખતા અને બોલતા શીખીએ તો જુઓ ग हलंत प्लस कानो प्लस य हलंत प्लस अ एले बने गाय ग हलंत प्लस कानो ए बने गा यहलन प्लस अ एटले बने य एले सु गाय एले कलंत प्लस कानो

એટલે શું બને ક હલંત પ્લસ કાનો એટલે કનેકાનો કા ત તલન પ્લસ અ એટલે બને ત ર રલન પ્લસ અ એટલે બને ર એટલે બને કનેકાનો કા કાતર એટલે સીઝર તો બચ્ચો આપણે માત્રાવાળા શબ્દોને ઓળખતા તો શીખ્યા ચલો આપણે બીજા નવા શબ્દોને રીડ કરતા શીખીએ Ini suwan jai F nekano fa Ne se Fa ne se Ne nekano na Ke Su na ke Se nekano sa Ge Sa ge re V nekano વા ગ તો બચ્ચો હવે તમારે તમારી નોટબુકમાં આ રીતે શબ્દ લખી રીડ કરવાના છે ચલો નોટબુક અને પેન્સિલ લઈ લો મારી સાથે હું જે રીતે રીડ કરું છું એ પ્રમાણે તમે પણ રીડ કરતા જાઓ અને લખતા જાઓ જુઓ અને શું વંજાય મને કાનો મા અરાને કાનો અરા મારા બનેકાનું બા ગા ગનેકાનો દા ડમ ડા ડમ કનેકાનો બર કાબર વનેકાનો વા દર વાદર કનિકાનો કા તર

કનેકાનો કા સ આકાસ વનેકાનું વાણ વાસણ પનેકાનો પા પડ પાપડ ફનેકાનો ટા ક ડનેકાનો ડા ફ ટા કડા જનેકાનો જા મ ફળ તો બચો આપણે શબ્દોને તો રીડ કરતા શીખ્યા ને હવે આપણે એના વાક્યોને સેન્ટેન્સને રીડ કરતા શીખીએ તો જુઓ છાયા મારા લાવ A boneka no ba A ba Boneka no ba G Bag B Boneka ta V A ba bag batau Boneka ma Boneka no ya Ma ya Boneka da D M Boneka no ka Ma ya da dem ka, Maya, dadem, ka. કાબર કાબર દાણા ચણ કાબર કાબર દાણા ચણ વનેકાનો વાદર 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 વરસાદ આપ તો બચ્ચો આપણે આની માત્રાને તો શીખી લીધી હવે આપણે એની માત્રા વિશે શીખીશું તો જુઓ તો કિડ્સ આપણે આ સ્વરની માત્રા વિશે શીખ્યા આ સ્વરની માત્રા ને કાનો કહેવાય છે સ્ટેન્ડિંગ લાઈન જેવું એનું સિમ્બોલ છે દરેક વ્યંજનની પાછળ આપણે આ માત્રા લગાવીએ તો કેવી રીતે બોલાય કા ખા ગા ઘા બરાબર છે ને આનો સાઉન્ડ આપણને સંભળાય છે તો તમને આની માત્રા વિશે ખ્યાલ આવી ગયો ને તો ચલો હવે આપણે હસવઈ ઈની માત્રા વિશે શીખીએ નાનો ઈ નાના ઈ વિશે શીખીએ નાના ઈ ની માત્રાને હસવય કહેવાય છે શું કહેવાય છે હસવઈ એનું ઉચ્ચારણ ટૂંક હોય છે એટલે કે ઝડપથી બોલાઈ જાય છે બરાબર છે ને નાનું ઈ એનું ઉચ્ચારણ કેવું હોય છે ટૂંકું હોય છે ફટાફટ બોલાઈ જાય છે તો ચલો આપણે ઈ ની માત્રા વિશે અભ્યાસ કરીએ તો જુઓ માત્રા સ્વર ઈની માત્રાને હસવય કહેવાય છે હસવય બરાબર ઈનું ઉચ્ચારણ ટૂંકું હોય છે શોર્ટ હોય છે વ્યંજનની અંદર હસવય ઉમેરાય ત્યારે તેનું ઉચ્ચારણ બદલાય છે કહાલન પ્લસ હસવય એટલે બને કી ખ હલન પ્લસ હસવાઈ એટલે બને ખી તો આ રીતે દરેક વ્યંજનમાં હસવાઈ લગાડવાથી વ્યંજનનું ઉચ્ચારણ બદલાય છે તો જુઓ તમે પણ હું બોલાવું એ રીતે મારી સાથે બોલતા જાઓ અને નોટબુકમાં આ પ્રમાણે લખતા જાઓ તો જુઓ કને હસવઈ કી ખને હસવઈ ખી ઘન હસવઈ ગી ઘન હસવાઈ ઘી ચને હસવાયી છણે હસવાી જને હસવઈ જી જન હંસ ઝી હસવઈ ટી ઠને હસવાય ઠી ડન ડી ઢને હસવઈ ડી રણે હસવઈ ની તનેન હસવઈ ટી ઠને હસવઈ ઠી ડન હસવાઈ ડી ધન હસવઈ ઢી નને હસવાઈ નિન હસવઈ પી ફને હસવઈ ફી બને હસવઈ બી બને હસવઈ બી મને હંસઈ મી યને હસવઈ ઈ રન હંસઈ રી લને હસવઈ લી વને હસવૈ વી શને હસવૈ સી શને હસવૈ શી શને હસ્વય સી હને હસવૈ હિ રને હસવૈ ક્ષને હસવૈ ક્ષિ જ્ઞને હસવય જ્ઞિ તો બચ્ચો આપણે ઈની માત્રા લગાડીને હસવય વાળો કક્કો તો બોલી લીધો એને બરાબર સમજી લીધો તો હવે આપણે હસવ માત્રાવાળા શબ્દોને ઓળખતા અને બોલતા શીખીએ તો જુઓ વહલંત પ્લસ હસવ પ્લસ મહલંત પ્લસ કાનો પ્લસ ન પ્લસ અ વહલંત પ્લસ હસવય બરાબર વી મહલંત પ્લસ કાનો બરાબર માં ન પ્લસ અ એટલે બને ન એટલે બને વને હસવઈ વિમાન વિમાન એટલે એરોપ્લેન દ પ્લસ હસવઈ પ્લસ પહલન પ્લસ અ પ્લસ કહલન પ્લસ અ એટલે બને દને હસવઈ દીપક શું બને દીપક દીપક એટલે ઓઇલ લેમ્પ ન નહલન પ્લસ હસવઈ પ્લસ સ હલંત પ્લસ કાનો પ્લસ અર હલંત પ્લસ અ એટલે બને નિશાળ નિષાર એટલે સ્કૂલ તો બચ્ચો આપણે હસવઈ માત્રાવાળા શબ્દોને તો ઓળખતા શીખ્યા ને હવે આપણે બીજા નવા શબ્દો રીડ કરતા શીખીએ તો જુઓ આને શું રીડ કરાય અને હસવઈ હિ મને કાનો માલય હિ માલય દને હસવૈ તિલક તિલક દને હસવૈ દી વસ સિ વસ તો બચ્ચો આ શબ્દને તો આપણે રીડ કર્યા હવે પછીના આ શબ્દોને તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને સાથે સાથે આપણે એને રીડ કરતા જઈએ તો જુઓ ક વને હસવૈ વિ કવી ટને હસ્વૈ ટી કને કી કીટ ટી કીટ ઘ યને કાનો યા અર ઘડિયાળ હસવૈ નિષાર શાર યતિ યતિ વને હસ્વૈ ભી ક્ષણે કાનો ક્ષા ભિક્ષા રણે હસવૈરી ક્ષણે કાનો ક્ષા રીક્ષા અને હસવૈ સને કાનો સા બી સા સને હસવૈ સી પને કાનો પાઈ સી પાઈ સને હસવૈ સી કાર સી કાર જને હસવૈ જી રણે કાનો રા જી રા

તો બચ્ચો આપણે હસવેવાળા શબ્દોને તો રીડ કરતા શીખ્યા હવે આપણે એના વાક્યોને એટલે કે સેન્ટેન્સને રીડ કરતા શીખીએ તો જુઓ કવિ કવિતા ગા કવિ કવિતા ગા સવિતા ટિકિટ બતાવ સવિતા ટિકિટ બતાવ કવિતા ઘડિયાળ બતાવ કવિતા ઘડિયાળ બતાવ રમણ નિશાળ જા રમણ નિશાળ યતિ તપ કર યતિ તપ કર તો બચ્ચો આજે આપણે સ્વર આની માત્રા અને સ્વર ઈની માત્રા વિશે શીખ્યા ને તો તમે એની વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો અને મેં વિડીયોમાં જે લખ્યું છે એ પ્રમાણે તમે નોટબુકમાં લખી નાખજો આના પછીની માત્રા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બાય બચ્ચો ટેક કેર